राज्य सरकार द्वारा आयोजित राज्य व्यापी त्रिदिवसीय 17मां शाला प्रवेशोत्सव 2022 में प्रथम दिवसे कृषि ऊर्जा ने पेट्रोकेमिकल्स राज्य मंत्री मुकेश पटेल जिल्लाना ओलपाड़ तालुकाना मुड़द गामनी प्राथमिक शाला अने कीम गामनी प्राथमिक शाला में उपस्थित रही जिल्लाना कन्या केळवणी अने शाला प्रवेशोत्सव नो प्रारंभ कराव्यो हतो। मूळद गामनी शाळामां धोरण 1 22 અને આંગણવાડીમાં 3 બાળકોએ તેમજ કીમ ગામની શાળામાં 56 બાળકો અને આંગણવાડીમાં 20 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો। મંત્રી મુકેશ પટેલે બાળકો સાથે સીધો સંવાદ કરી સ્વચ્છતા સ્વાસ્થ્ય અને નિયમિત અભ્યાસ કરવાનો સંદેશ આપ્યો હતો અને તેમને બેગ નોટબુક ફળો રમકડા સહિતની કીટ આપી પ્રોત્સાહિત કર્યા હતા। 3 દિવસ સુધીમાં સુરત જિલ્લાના 9 તાલુકાના 11,994 બાળકોને ધોરણ 1માં પ્રવેશ કરાવવામાં આવશે। આ કન્યા કેળવણીનો પ્રયત મહોત્સવનો કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં ઉજવાય છે ત્યારે આજે સવારથી જ મારા દત્તક ગામ મુરતથી શરૂઆત કરી હતી। મુરત ગામની અંદર છોકરાઓને પ્રવેશ અપાવીને આજે કીમ સાથે પાસે પણ અમે આ કીમ ગામની અંદર પણ આવ્યા છે। આજે લગભગ કીમમાં કીમની અંદર 47 જેટલા છોકરાઓએ આજે પ્રવેશ મેળવ્યો છે। મુરતમાં અને કીમમાં છોકરા સાથે વાર્તાલાપ કર્યો છે અને છોકરા લોકોને જે રીતે ટેલેન્ટ છે, જે છોકરા લોકોની જે મહત્વાકાંક્ષા છે, ઘણા બધા નાના છોકરા સાથે વાર્તાલાપ કર્યો છે અને વાર્તાલાપની અંદર કોઈક છોકરા ડૉક્ટર બનવું છે, કોઈક વકીલ બનવું છે, કોઈ ટીચર બનવું છે, કોઈક પાયલોટ બનવું છે અને આવા છોકરાનું જે સ્વપ્ન છે એ સ્વપ્ન સાકાર કરવા માટે અમારા ભારતીય જનતા પાર્ટીની સરકાર આ તમામ છોકરાઓને પણ જે કોમર્શિયલ પાયલોટ બનવું હોય તો લાભ એને પણ લાભ મળે છે। અગાઉ પણ આપણે જોયા હતા કે અગાઉની સરકારની અંદર સરકાર હતી પણ પાયલોટ એ છોકરા લોકોનું સ્વપ્ન રહી ગયું હતું। લોકો હેલિકોપ્ટર જોવા જતા હતા પણ તેની સરકારે કોઈ હેલિકોપ્ટરના પાયલોટ બને એવું ક્યારેય ના વિચાર્યું હતું પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે આજે જે લોકો છોકરાઓ પાયલોટ જે હેલિકોપ્ટર જોવા જતા હતા એ છોકરાઓ આજે કોમર્શિયલ પાયલોટ બનીને એ આજે પ્લેન પર ઉડાડતા રહ્યા છે। એના માટે ઉત્તમ ઉદાહરણ દાખલો અમારો ઓલપાડ તાલુકામાં જ 2 અમારી છોકરીઓ પાયલોટ બનીને આજે પ્લેન ઉડાવે છે। એટલે તમામ છોકરાઓને સ્વપ્ન પૂરું કરવા માટે અમારે ભારતીય જનતા પાર્ટીની સરકાર, અમારે ગુજરાતની સરકાર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે ત્યાંથી જે બધી યોજના લાવે છે આ બધી યોજનાની અંદર વિદ્યાર્થી લોકો ભણે આગળ આવે। બાકી તમે જુઓ છો કે ડ્રોપ આઉટ રેશિયાની અંદર પહેલાં ખૂબ બધા ડ્રોપ આઉટ રેશિયો હતો પણ આજે તમે જુઓ છો કે જે ખાનગી સ્કૂલની અંદરથી પણ આજે સરકારી સ્કૂલની અંદર વધારે વધારે એડમિશન થવા આવ્યા છે। હું આ ગત વર્ષની વાત કહું તો ગત વર્ષે લગભગ 1200 જેટલા છોકરાઓ ખાનગી સ્કૂલમાંથી આ અમારા સરકારી સ્કૂલની અંદર અભ્યાસ લીધો છે। એટલે મતલબ કે સરકારી સ્કૂલનું આ ઉચ્ચ શિક્ષણના કારણે ઘણા બધા છોકરાઓ ફરી પાછા આ સરકારી સ્કૂલની અંદર આવે છે। ત્યારે હું તમને આપના થકી સૌને વિનંતી કરું છું કે આ 3 દિવસ પ્રવેશ ઉત્સવની અંદર જે અમારા ભામાશાઓ છે જેને દત્તકનું દાન કર્યું છે અને જે રીતે જે છોકરાઓ દત્તક લઈને અને કાયમ માટે જે તિથિ ભોજન કરાવે છે એમને પણ આભાર માનું છે કે આવી રીતના સ્કૂલની અંદર દરેક સ્કૂલની અંદર તિથિ ભોજન છે આવું કરતા રહ્યો અને અમારા છોકરાઓને આગળ લાવો। અને આમ પણ હું લગભગ આજે મારા મત વિસ્તારની અંદર 400 થી 450 છોકરાઓને ભણાવું છું, એને ફીમી મદદ કરું છું। આજે પણ જે છોકરાઓનું ટેલેન્ટ જોઈને એના કોઈ પણ મા બાપની પાસે કદાચ એને ભણાવવાના પૈસા ના હોય તો અમે પોતે બધા છોકરાને દત્તક લઈને ભણાવીએ છીએ। એવી આદિવાસી છોકરીને અમે ડૉક્ટર પણ બનાવી છે।